મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો હાલ મિત્રો, વાવાઝોડું અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક કરજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને મને સપોર્ટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં. તો રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર તારીખ 13-14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગાહીના કારણે રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં ફરી વખત એક ચિંતા પણ વધી રહી છે. અને હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 3 દિવસ માવઠું થવાની પણ હાલ શક્યતાઓ જે છે એ જણાવવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ માહિતી જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. તો બીજી બાજુ માવઠાની આગાહી વચ્ચે, કમોસમી વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારોની અંદર પડ્યું માવઠું. તો દાહોદ, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં આગાહી કરવામાં આવી હતી એ મુજબ માવઠું પણ પડ્યું હોવાનું અહેવાલો પણ મળી રહ્યા છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ તાપમાનમાં ઓછે વધારે વધારો ઘટાડો તેમજ માવઠાની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ મિત્રો, આ વર્ષનું ચોમાસું કેવું રહેશે અને તાત્કાલિક હવામાનની સૌથી મોટી આગાહી અને આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી. તો હાલ મિત્રો, ચોમાસું 2024નું જે છે કેવું રહેશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સ્કાયમેટની સૌથી મોટી આગાહી અનુસાર આ વર્ષનું ચોમાસું જે છે 102% જેટલી રહેવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ પણ જોવા મળશે. આ વર્ષના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. આ સાથે સાથે ભારતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના વિસ્તારોની અંદર પણ ચોમાસા વિશે વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને મિત્રો, ગુજરાતની આપણે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસું જે છે એ સામાન્ય કરતાં 102% જેટલું રહેવાની સંભાવનાઓ રહેલી છે. જૂનથી સપ્ટેમ્બર મહિનાની અંદર, આ 4 મહિનાની અંદર જે છે વરસાદ સારો પડી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અલનીનોની ઝડપની આપણે વાત કરીએ તો અલનીનોની ઝડપથી લાનીનો તરફ જઈ રહી છે અને જેનાથી ચોમાસાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ મજબૂત પણ બની શકે છે. આ સાથે સાથે સિઝનની શરૂઆતની અંદર જે છે એ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે અને બીજા તરણની અંદર ચોમાસું, ભારેથી અતિભારે ચોમાસું રહેવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ મિત્રો, ક્યાંક હીટવેવ તો ક્યાંક હિમવર્ષાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. એવાની અંદર મિત્રો, ગુજરાત રાજ્યની અંદર કેવું રહેશે વાતાવરણ અને કેવું રહેશે હવામાન? તો હાલ મિત્રો, વેધર ફોરકાસ્ટની સૌથી મોટી અપડેટની આપણે વાત કરીએ તો હાલની આપણે વાત કરીએ તો 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આવી જ નવી નવી માહિતી જાણવા માટે અને વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલની અંદર જે પણ નવા હોય તે હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો મિત્રો, અને આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.